શાસ્ત્રીજી મહારાજની છત્ર છાયામાં સ્વામીશ્રી એક પછી એક શિખરો સર કરતા જતા હતા, પરંતુ તારીખ 10/5/1951 ના દિવસે અચાનક જ એ છત્ર હટી ગયું અને સ્વામીશ્રી આકરો તાપ અનુભવી રહ્યા. હા, આ દિવસે શાસ્ત્રીજી મહારાજનું ધામગમન થતા સ્વામીશ્રીએ અસહ્ય વેદના અનુભવી હતી. વર્ષો પછી પણ આ ઘટનાનું વર્ણન કરતા તેઓ ગળગળા બની જતા. આવો અનુભવીએ સ્વામીશ્રીની એ અપ્રતિમ ગુરુભક્તિને. ગઢડાનું કામ તો ઉપડ્યું હતું એટલે બધાને કેટલાકને ત્યાંય પણ મોકલ્યા કે ગઢડા જાઓ, કામકાજ ચાલે છે, એની વ્યવસ્થા છે, પ્રતિષ્ઠાની તૈયારી કરો, કંકોત્રીઓ બીજું ત્રીજું બધું લખવા કરવાનું આ બધું. એટલે એ વખતે મેં બધા પણ ત્યાં સાથે હરિભક્તો સાથે કામમાં હતા, કામકાજ બધું ચાલતું, પ્રતિષ્ઠાની તૈયારી બીજું ત્રીજું. અને એ વખતે સ્વામીને જરા આ રીતે તબિયત છે એટલે દરરોજ ત્યાંથી આવીએ જઈએ, દર્શન કરીએ, વાતો કરીએ, સમાચાર આપીએ, ગઢડાનું કામ ચાલે, દરરોજ પૂછે ગઢડાનું કામ ક્યાં આવ્યું, શું પ્રતિષ્ઠાની શું વ્યવસ્થા કરી, કેમ કરી, આમ છે તેમ છે, એ બધું પોતે સમાચાર જાણે ને બહુ રાજી થાય. એટલે અમે બે ચાર દાડે વખત આવીએ, બધી વાત કરીએ અને એ બધું થાય. અને ઘણા હરિભક્તો અહીં રહેલા, મગનભાઈ છે કે અમુક ભક્તો અહીંયા રહેલા હતા અને બાકીના હરિભક્તોને સ્વામી હનુમાનભાઈ તિભા કાકા બધાને ત્યાં મોકલ્યા હતા, બાકીના દેશના થોડા હતા. અમે સંતોમાં મારે જીવન હતા, બીજા ત્યાં મુખ્ય સંતો ત્યાં બધા કાકાભીને પણ સ્વામી સાથે કહેલું એટલે એ પણ ત્યાં આવે જાય કરે. એટલે કહેવાનું શું છે, આ રીતે આખું આયોજન પોતે જ સ્વયં તૈયાર કરેલું અને એ પ્રમાણે પોતે આ વ્યવસ્થા પણ કરી દીધી, કંકોત્રીઓ પણ લખાવી દીધી, બધું જ કરી નાખ્યું. એટલે કોઈને વિશ્વાસ જ ના થાય કે સ્વામીધામમાં જાય કે આવી રીતે એકદમ ચાલ્યા જાય. ગઢડાની આવી ભવ્ય તૈયારી કરાવે છે, પ્રતિષ્ઠાની તૈયારી કરે છે ને, એકદમ આ કંઈ ચાલ્યા જાય એ તો કોઈ આપણને સ્વપ્ને પણ ખ્યાલ ના આવે. અને બધું બહુ રસપૂર્વક બધી વાતચીત પૂછે કરે એ તે બધું અને જબરદસ્ત રીતે કરતા. એટલે બધા આવે જાય પૂછે, સમાચારથી બહુ રાજી થાય અને બધું તૈયારી કરાવી દીધી, લખાવી દીધી અને એ પ્રમાણે પોતે એ કરણછોડે મિસ્ત્રી હતા તેગડે આપણે ગાનાવાળા. એટલે એ પણ બહુ ભક્તરાજના નિષ્ઠાવાળા બહુ જબરા હતા. એટલે સિંહાસનના કામના બધા કરેલા એમને અને સત્સંગ કરે. એ વખતે અહીંયા કંઈ કામ પ્રસંગે હતા એટલે સ્વાઈ કે મારે એક ખુરશી બનાવવી છે. એટલે આ વિમાન જેવી આપણે બનાવીએ ને બેસાડીને અંદર એ કરવાની. એટલે સ્વાઈ કે વિમાનની ખુરશી કરજે, એટલે અમથી ખુરશીની વાત નહીં પણ સ્વાઈ કે શું કામ કે ના તારે કરવાની કે અને કાલે જ જોઈએ મારે. પછી એવું એમને જે વાત લીધી એ મૂકવાની નહીં કે કાલે જ જોઈએ ને ટાઈમસર હાજર જોઈએ. એટલે એ ઉતાર આ બધાને આ થાય છે ને આ કેમ તૈયાર આવું જ છે પહેલેથી ભલાની કે કેમ મળું. અરે જરા ધીરજ રાખો પણ ધીરજ રહે તારે ને ભલાની, ધીરજ રહેતી નથી પહેલેથી એવું ચાલ્યું છે. એટલે હા હા જરાક કે કેમ અરે પ્રસાદ લઈને મોડું શું થયું, લાઈન પ્રસાદ ભાઈ ફલાનો ઢીકનું જે થઈ જાય છે એનું કારણ એવું છે, આગળ પાછળનો બધો સંબંધ છે. એટલે સ્વામી કે મારે કાલે જ ખુરશી છે. ઓલા કે ભાપજી તૈયાર થાય ને પણ ના કે કાલે તો તૈયાર. પેલા બેચારો આખી રાત બેસી અને સવારે કે ક્યાં છે લાય બતાય મને, એટલે બતાવી પેલા સ્વામી કે બહુ સર બરોબર છે આવી વિમાનની ખુરશી જ બરોબર છે. એટલે કહેવાનું છે આ તો એમને પોતાના સંકલ્પ પ્રમાણે આખું કાર્ય થયું. હવે એ પ્રમાણે સ્વામીને ધામમાં જવું છે ને એ જ ખુરશીમાં બેસવાનું એ એમનો સંકલ્પ હતો. હવે એ ક્યાંથી ખબર હોય કે આ શા માટે ખુરશી તૈયાર કરે છે ને કેમ આટલી બધી ઉતાવળ કરે છે ને શા માટે આ બધું કરે છે. એટલે એ રીતે ખબર કોઈને પડી નહીં ખુરશી થઈ થાય બધું પણ જાણે કે સ્વામીની ઈચ્છા છે ને કરાઈ છે. એટલે એ ખુરશી તૈયાર કરાયેલી વિમાન બેસવાની અને પછી આ ગઢડાનું કામકાજ ચાલે થાય. પછી અમે રાત્રે આગલી રાત્રે અમે આવેલા જે કહે કહ્યું એ પ્રમાણે કે અહીંયા આગળ સ્વામીને રાત્રે તે દાડે જરા પેલો શ્વાસ ચડેલો થોડો અને એ રીતે જરા તબિયતને નરમ દેખાડેલી. એટલે અમે આવ્યા રાત્રે મળ્યા, હું રસિકભાઈ અરજીવંદા હતા, બીજા બે ત્રણ ચાર જણા હરિભક્તો હતા, એ બધા આવ્યા રાત્રે. સ્વામી પછી પૂછ્યું સમાચાર પૂછ્યા છે તે છે એટલે બધી વાતચીત કરી. પછી હવે અમારે ગઢડા રાત્રે પાછું પહોંચવાનું હતું અને બધા સમાચાર આપી કરીને સ્વામીને દર્શન કરીને. એટલે સ્વામીને પછી વાયું તો કે સારું તમે બધા જાઓ. પછી વાંધો પછી જરા પેલી તબિયત નરમ એટલે જરા ચિંતા થઈ બધાને કે ભાઈ આવું છે ને જરા શ્વાસ ચાલે છે. એટલે મહંત સ્વામીના પિતાશ્રી મણિભાઈ પણ તે દાડા હતા અને પાછા વૈદ્ય જેવાય ખરા ને પાછા. અને એ પ્રમાણે પોતે જરા કહ્યું કે આ શ્વાસ કંઈક જુદો છે કે અને એક દંડો શ્વાસ જેને આપણે કહીએ ને એવી વાત એમને અમને કરી. એટલે જરા જુદી જાતની વાત છે એટલે તબિયત જરા વધારે એ થાય કહેવાય એવી છે. એટલે મેં પાછું કહ્યું કે આપણે રહી જઈએ સવારે જઈશું. તો સ્વામી કે ના તમે જાઓ, મને કંઈ થવું નથી ને કંઈ ચિંતા કરવાની નથી ને તમે જાઓ. પછી પાછા મગનભાઈને વાત કરી તો મગનભાઈ કહે છે ના વાંધો નથી ને તમે જાઓ. એટલે એમને પછી અમને કહ્યું કે જાઓ. એટલે અમે પછી રાતના 12-1 વાગે અહીંથી નીકળી અને ત્યાં પહોંચ્યા. એટલે પણ અહીંથી ભાઈ મણિભાઈએ ખાસ કહેલું કે ગમે તો કોઈક ડૉક્ટર સારો હોય તમે મોકલજો, કારણ કે તબિયતમાં જરા એવું છે એટલે જરા તપાસી લે તો સારું. એટલે એ સામે ત્યાં ગયા અને ત્યાં પછી પહોંચીને
બધી વાતચીત કરીને આખા બધા બધા આવતા હતા કે કેમ છે સમાચાર, એટલે મેં તો કહ્યું કે ઠીક છે, સારું છે, આમ છે તેમ બધું કહ્યું. પેલા ડૉક્ટરને મોકલાવો તો પછી ડૉક્ટરને ત્યાંથી મોકલી આવ્યો. બાલચંદ્ર શેઠ કહ્યું એમને અકાવીએ, એ બાલચંદ્ર શેઠને એની સાથે એક બે જણા આવીને જોયું. અને અહીંયા એને બાલચંદ્ર શેઠ સવારે 9-10 વાગ્યાના સમાર 9:30ને સમાર આવ્યા છે, જે અકાભાઈ વાત કરી એ પ્રમાણે એને જોયું કર્યું. કંઈ એને જોયું કે આમાં બીજું કાંઈ એ છે નહીં, એટલે તરત જ પછી સ્વામીને પોતાનું જે એ કરવાનું તે પોતાનું દિવ્ય આ પ્રમાણે કાર્ય કર્યું. એટલે બધાને પછી એકદમ ખૂબ દિલગીરી થઈ જાય, ખૂબ એ થઈ જાય, બહુ દુઃખ થઈ જાય. તો આપણે સ્વાભાવિક જાણીએ છીએ કે આ રીતના દિવ્ય પુરુષની સાથે. એટલે પેલા ડૉક્ટર પાછો ત્યાં કરી વાત કરી, ત્યાં અમારા તેકડે રામસંગ ડૉક્ટર ડ્રાઈવર અમારો હતો, અને એ ગાડીમાં લઈને અહીંયા આવેલો અને ગાડીમાં પાછો લઈને આવ્યો. એટલે ડૉક્ટરને ત્યાં ઉતારી દીધા ગામની અંદર. પછી ડૉક્ટર એ અમે ઓફિસ છે હમણાં મોટી, જે આપણે ને ગરડાની અંદર જે આપણા સંતો રહે છે ધર્મશાળામાં, છેલ્લા ખૂના ઉપર મોટી ઓફિસ છે. એટલે અમે બધા કાર્ય કરતા હતા, ટેબલ ઉપર બધા બેઠેલા હતા. તિવા કાકા હતા, હનુમનભાઈ હતા, બીજા હતા, શ્રીકા બધા બેઠેલા હતા. બધું ચિકાર ભરીને આ કરવું તે કરવું બધું અમારો કાર્યક્રમ ચાલ્યા કરતો. એટલે પેલો રામસંગ આવ્યો, રામસંગ આવ્યો રોઈ પડ્યો. એટલે પછી બોલી શક્યો નહીં, એકદમ બહુ જ રોવા લાગી ગયો. પછી અમે કહ્યું શું છે શું નહીં, એટલે એને કહ્યું બાપા જતા રહ્યા એવું કંઈક બોલ્યો હોય. એટલે બધાને સાંભળતાની સાથે એકદમ દુઃખ થયું, તાલાવેલી. પછી એમ કે આપણે હવે ત્યાં સારંગપુર પહોંચી જવું, એટલે એકદમ બધા ઊભા થયા. એટલે પછી ત્યાં તો શું કે જેને જે કંઈ સમાચાર આપવાનું કોઈ હતું નહીં, કંઈક શું થયું શું નહીં, પણ બધા જે બેઠા હતા એટલા બધા તો સાંભળીની સાથે એટલો આઘાત લાગ્યો, એટલું દુઃખ પણ થઈ ગયું અને એકદમ ઊભા થઈ ગયા. પછી મોટર મગાવી દીધી કે ભાઈ મોટર આપણે રામસંગ તું લાવીને જઈએ. એટલે લોરી હતી ત્યારે, બીજી મોટર તો મળે નહીં, એટલે લોરીમાં બેસી ગયા. પછી લોરીમાં એટલે કોઈ બિચારા ડગલું, હનુમાનજી તો ઉઘાડામાં થઈ રહ્યા હતા ને, એટલે પહેરવાય ના રહ્યા, જોડા પહેરવાય ના રહ્યા, બીજી કંઈ વસ્તુ લેવાના ગયા. અને જેને જેમ આ મોટરમાં બધા બેસી ગયા ધમધોકાર કરીને બધાએ. સંતોએ કોઈ પાઘડી મૂકી ના મૂકડી જોડા કંઈ ગોતો નહોતો, જેઓ ઓફિસમાંથી ઉઠાવ્યા તરત જ સમાચારની સાથે એકદમ બધા રગવાયા રગવાયા ઊભા થઈને પેલી મોટરને તૈયાર કરીને બેઠા, હખડાટકને પછી ગાડી એને હાંકે. રામસંગને કહેતું ગાડી જવા દે જલ્દી. એ ગાડી બધી ચાલતી હતી ફરી, ત્યારે ટ્રેન ગાડી પણ 11 વાગે ત્યાંથી ઘટના થઈ ઉપડે. એટલે અમારે ગાડીને બેને અકસ્માત થતો પણ ભગવાને રક્ષા કરી, કારણ કે આ બધાને ભાન વગરનું. એટલે પેલો રામભાઈ વાંકે રાખ્યા, પેલી ગાડીને ટ્રેન એક છોકરો નીકળ્યો જ્યારે આમ અકસ્માત થતો રહી ગયો. પણ ભગવાનની ઈચ્છાથી પછી અમે આવ્યા નિંગાળા સ્ટેશને. એટલે રઘુન માસ્તર તે દાડે ત્યાં માસ્તર તરીકે હતા. એટલે માસ્તર અમને ત્યાં સુધી વિશ્વાસ નહીં કે આ એકદમ સ્વામી જાય, ત્યાં સમાચાર રામસંગ લાવ્યો છે પણ હવે અધૂરિયા હોય કે શું હોય કે હવે એને શું ખબર હોય, કારણ ડૉક્ટર આપણી પાસે આવેલા નહીં, આ તો રામસંગ જ વાત કરી. એટલે ભય મનમાં થોડી શંકા કે આવી રીતે જાય નહીં, સ્વામી આમ છે તેમ છે, હનુમાનભાઈ બળની વાત કરે બીજા ત્યાં કરે અને બધાને આમ તો દુઃખ ખરું, પણ મનમાં પાછી એક શ્રદ્ધા કે સ્વામી આમ કદાચ જાય નહીં. એટલે સ્ટેશન આવીને અમે પછી બધા ટેલિફોન કર્યા અર્ગુન માસ્તરની પાસેથી કે સ્વામી બહુ સિરિયસ છે અને માટે તમે આવજો. એટલે જોગી સ્વામીને મુંબઈ હતા ત્યાં કર્યા, બીજે કર્યા, અમદાવાદ કર્યા, કે આપણે ક્યાં કદાચ અહીંથી ના કર્યા હોય તો આપણે કરવા. એટલે અમે ત્યાં અર્ગુન માસ્તરથી 5-7 ટેલિફોન એવા બધા મુખ્ય મુખ્ય સેન્ટરોમાં કરી દીધા અને પછી અહીંયા આવ્યા. અને અહીંયા આવે એટલે આ બધા સમાચાર જોયો એટલે બધાને તો ખૂબ દુઃખ થયું. પછી તો ઘણી દિલગીરી થઈ, આંખમાંથી બધાને પાણી ખૂબ સારી રીતે આંસુ ચાલ્યા જાય બધું થયું. એટલે સ્વામીને પછી એ પ્રમાણે જોઈને પછી તો બધાએ શાંતિ ધીરજ બધી રાખી, ધૂન કરી, પ્રાર્થના કરી, કથા પારાયણ બધું ચાલુ થઈ ગયું. પછી પાછા ફરી તાર કરાવી દીધા કે ભાઈ સ્વામીધામમાં પધારી ગયા છે. એટલે બધા સમાચાર ત્યાં આપ્યા. પણ હવે સ્વામી જોગી બાબા તેદાર મુંબઈ હતા, નંદાજી દિલ્હી હતા. એટલે નંદાજી પણ ત્યાં દિલ્હી સમાચાર મળ્યા. એટલે નંદીજી ફ્રેનમાં, નંદાજી પ્લેનમાં ત્યાંથી મુંબઈ આવ્યા, મુંબઈથી આવ્યા. હવે સ્વામી સવારે 10:30 સમારમાં ધામમાં ગયા. અમે બધા 12 વાગે લગવા આવી ગયા. અને પછી બધું નિર્ણય કરો કે આ સ્વામીજીને આપણે રાખવા અને બીજે દાડે આ એમને અગ્નિ સંસ્કાર કરવો, કારણ કે બધા હરિભક્તો આવી શકે, પહોંચી શકે, દર્શન છેલ્લો ના મળે. એટલે એ રાખીને જોગી મહારાજ ત્યાં સુધી આવી જાય. એટલે એ પ્રમાણે જોગી મહારાજ પણ બીજે દાડે પ્લેનમાં ભાવનગર ઉતર્યા. એક પ્લેન આખું મુંબઈથી કરી, મુંબઈના મુખ્ય હરિભક્તો અને નંદાજી બધા સ્વામી ત્યાં ઉતરી અને અહીંયા પધાર્યા. અહીં પધારે એટલે બધાને આ રીતે સ્વામીએ પછી ધીરજને બળને બધી, સ્વામી તો પોતે બધાને દુઃખ તો થાય પણ સ્વામી આવ્યા એટલે જ્યારે બધાને થયું પછી મીટિંગ થઈ. આખા ભાઈ જેમ કહ્યું એમ કે અગ્નિ સંસ્કાર ક્યાં કરવો. એટલે આમ તો સ્વામી પહેલેથી જ વાત કરતા હતા કે મારે સારંગપુરમાં દેહ મૂકવો છે અને આ રીતે ત્યાં જ મારે રહેવું છે એમ પહેલેથી કહેતા હતા. એટલે એ પણ એમની એક અગાઉથી
આવી પોતાની વાત નક્કી નિર્ધાર જ હતી, એટલે કે જે વાત નક્કી હોય નક્કી, એમાં ફેરફાર એમની થતી નહીં, એટલે છેલ્લે છેલ્લે પણ ફેરફાર ન થઈ અને છેલ્લે ત્યાંથી અટલા દેથી પણ અહીં જાય કે અમારે ધામમાં જવું છે, તમે સારંગપુર મારે જવું છે, એટલે અહીંયા આવ્યા ખરા, રહ્યા ખરા, દેહ પણ અહીંયા એમની રીતે કર્યો, એટલે અહીંયા જ એમને કરવો એવું પહેલેથી એમનું પોતાની વાણી હતી, પોતાનો નિશ્ચય હતો અને બધાને પણ હતું કે હવે સારંગપુર એમને બહુ પ્રિય સ્થાન, અહીંયા બહુ રહેલા કરેલા હાથે, કારણ કે પહેલેથી જ આ જૂના મંદિરમાંથી જ રહેલા, એટલે અહીં સારંગપુર તરફ ખૂબ પ્રેમ, જેમ શ્રીજી મહારાજને પણ ગઢડા રહેતા પણ આ ગામ પર ને આ જીવા ખાતે પર પ્રેમ બહુ હતો એમને, જબરદસ્ત પ્રેમ, એટલે જ્યારે કંઈ એવું લેવું હોય તો અહીં આવીને રહેતા અને શાંતિ લેતા, એમ શાસ્ત્રી મહારાજ પણ આ સ્થાન ઉપર ખૂબ પ્રેમ પહેલેથી, એટલે એ રીતે એમને આવી નિર્ણય પણ કરેલો અહીંયા આપણે આ ત્યારનો દેહ ત્યાગ કરવો છે, એટલે એ રીતે પોતે અહીંયા બધાએ પછી નિર્ણય કર્યો, પછી ધૂન ભજન બધું કરી અને સાંજે 4-1 વાગે થાય એટલે બધી તૈયારી કરી ત્યાર પછી ત્યાંથી પેલું પાલખી જે તૈયાર એમને કરી હતી વિમાન એમાં બેસાડી અને બેસાડીને પછી તરત લીમડા નીચે લઈ ગયા, ત્યાં લીમડા નીચે થોડું સભા જેવું કરી વાતો કરીને પછી ત્યાંથી ધૂન પ્રાર્થના કરતા બધા હરિભક્તો બધા આવી ગયા હતા આજુબાજુથી દેવદૂરથી, કોઈને જે મળ્યું એ પછી એમાં કોઈ જોવા રહ્યું નથી, જેવા સમાચાર સાંભળ્યા એવા બિચારા હરિભક્તોએ ગાડી કે મોટર કે જે રીતનું વાહન જે રીતનું મળ્યું એ, ખટારા મળે તો ખટારા, ગાડી મળે તો ગાડીને, એમાં બેસીને દૂર દૂરથી આખા ગુજરાતમાંથી ને સૌરાષ્ટ્રમાંથી ને મુંબઈથી ચારે બાજુથી જે જેને જે સમય જે ટાઈમ મળ્યો એમાં પહોંચી ગયા એકદમ, અને બધા 5-1 વાગે લાગ 4-1 વાગે આવી ગયા અને ત્યાર પછી સ્વામી ત્યાંથી વાસ્તે ગાસ્તે ધૂન પ્રાર્થના કરતાં કરતાં બધા અહીં લાવ્યા અને આ ફોટો છે અહીંયા આગળ વિમાનને ગોઠવ્યું, કારણ કે ત્યાં બધું તૈયાર કરવાનું હતું, એટલે અહીં મૂકીને પછી બધા અહીંયા સ્વામીને ધૂન પ્રાર્થના બધા કરતા પછી ત્યાં તૈયાર થયું, એટલે પછી ત્યાં લઈ જઈને સ્વામીને પધરાયા અને પછી એ રીતે બધાએ આ રીતે થયું, પછી બધાના ભારે અહીંયા સાથે એ અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યો, પણ દરેકને બહુ મનમાં એ થયું, પણ પછી પાછા બધા ત્યાં જઈ અને પછી ફરી સભા કરી અને પછી જોગી બાપાએ બધું કહ્યું સ્વામી કંઈ ગયા નથી માટે સૌ ધીરજ રાખવી બળ રાખવી, એટલે બધાની હિંમત આવી ગઈ, પછી એમાં વાત થઈ, પછી એમના મોટા સ્વામી છે અક્ષર સ્વામી છે, પછી હરમનભાઈ છે, બધા હરિભક્તો મગનભાઈ છે, બધાએ ખૂબ સારી બળની વાત કરી, દરેકને ધીરજ હિંમત બધી આપી, આશ્વાસન આપી અને બધું કાર્ય થયું, પણ એ વખતે દરેકને આ રીતનું એક આ પોતાના મનની અંદર આવો એક થઈ ગયું, પણ એક જોગી બાપાના તરફ જે શાસ્ત્રી મહારાજે સંદેશ આપેલો કે હું ને જોગી એક છે એમાં કંઈ ફેર નથી અને બધા એ પ્રમાણે વાત કરીને જોગી બાપાએ વાત કરી, એટલે બધાને ધીરજ આવી ગઈ અને બધું કાર્ય થયું.